વાત કરીએ તો રાધનપુર શહેરમાં વિકાસને ધ્યાને રાખી ટીપી ડીપી પ્લાન્ટ સરકારમાં તાત્કાલિક મંજૂર કરવા નગરપાલિકા પાસે લોકોની ઉઠી માંગ. રાધનપુર શહેરનો વિકાસ થાય તેવું ગામ લોકો ઝંખી રહ્યા છે, ત્યારે સરકાર દ્વારા અનેક નગરપાલિકાઓમાં ટીપી ડીપી પ્લાન અમલમાં લાવી વિકાસ થાય તેવી કોશિશ કરવામાં આવી રહી છે, ત્યારે રાધનપુર નગરપાલિકા દ્વારા પણ લોકોમાં ચર્ચાઓ મુજબ 30-40 લાખ રૂપિયા જેવી માતબર રકમ ખર્ચી રાધનપુર નગરપાલિકા દ્વારા હદ વધારો થયેલ ડીપી તથા તેમની સાથે ટીપી સ્કીમ બનાવી વિદ્યસનની દરખાસ્ત કરવામાં આવી હતી, પરંતુ તે સમય જે તે સમય નગરપાલિકાના જે તે સત્તાધીશો દ્વારા નિયત મુદતમાં દરખાસ્ત કરેલ ન હોવાથી સરકારશ્રી દ્વારા પરત કરેલ હતી, જે અંગે આગળની કાર્યવાહી કરવા બાબતે એટલે કે મુદત વધારો સરકારશ્રી પાસેથી માંગી દરખાસ્ત કરવાની જરૂરિયાત હતી, પરંતુ લોકોમાં ચર્ચા મુજબ શહેરના બિલ્ડરો તથા જમીન માલિકોના દબાણના કારણે નગરપાલિકા જે તે સમયે કામગીરી કરેલ ન હતી, જે જોતાં હાલની નગરપાલિકા બોડી દ્વારા વિકાસની પ્રક્રિયા આગળ વધારવા ટીપીડીપી દરખાસ્ત રજૂ કરવા મુદત વધારો મેળવવા સરકારમાં રજૂઆત કરવા તથા કાયદાકીય કાર્યવાહી કરવા પ્રમુખ અને ચીફ ઓફિસરની સત્તા આપેલ, જે અન્વયે તાકીદ કાર્યવાહી વેગવંતી બનાવવા નગરપાલિકા આયોજન કરે તેવી લોકોની માંગણી ઉઠવા પામી છે. રાધનપુર શહેરમાં ચારે બાજુ લોકોમાં એક જ વાત છે કે શહેરના અમુક બિલ્ડરોની જમીન આ ડીપી પ્લાનમાં આવતે હોય પોતાની જમીન બચાવવા માટે આ ટીપીડી પ્લાન મંજૂર ન થાય તેવા હવા ત્યાં મારવામાં આવી રહ્યા છે. આને લઈ રાધનપુર શહેરનો વિકાસ રૂંધાતા લોકોમાં જબરદસ્ત આક્રોશ જોવા મળ્યો હતો. નગરપાલિકા ચીફ ઓફિસર તેમજ ચાલુ સત્તાની બોડી દ્વારા તાત્કાલિક દરખાસ્ત કરી મુદત વધારો માંગી સરકારમાં રાધનપુર શહેરના વિકાસ અને હિત માટે ટીપીડીપી દરખાસ્તને મંજૂર કરાવવા આગળની કાર્યવાહી કરે તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે. હવે જોવાનું એ રહ્યું કે નગરપાલિકાના ચીફ ઓફિસર અને ચાલુ સત્તાની બોડી દ્વારા દરખાસ્ત મંજૂર કરાવવાની સરકારમાં કાર્યવાહી કરવામાં આવી છે કે રાધનપુર શહેરના લોકોને ખુલ્લીને બહારમાં આવી રજૂઆત કરવી પડશે, જોઈએ તો આવનારો સમય જ બતાવશે. અકીલ મલેક, ZS TV, રાધનપુર.